नमस्कार विद्यार्थी मित्रों, पाठ नौ जेनुं नाम छे दीकरानो मारनार, जेना लेखक छे झवेरचंद मेघाणी। झवेरचंद मेघाणीनो जन्म छे झवेरचंद कालिदास मेघाणीनो जन्म सुरेन्द्रनगर जिल्लाना चोटीला गामे थयो हतो। लोक साहित्यना संशोधन अने संपादनना क्षेत्रमां खूब जाणीता छे। महात्मा गांधीए जेमने छे राष्ट्रीय शायरनुं बिरुद आपेलुं छे। आ लोक वार्तानी अंदर छे એ મંદોદર ખાન દરબારને ત્યાં ઘોડી ટાણે એક ચારણ છે એ આવે છે અને ઘેરૈયાઓ એટલે કે જે ધૂળેટી રમતા હોય તે લોકો છે ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે। એ ઘેરૈયાઓ છે કલર ભરવા આવે છે એટલે કે જે ચારણ છે એ આવે છે મંદોદર ખાનને ત્યાં છે ઘેરૈયાઓના ટોળામાં છે એ ઘેરાઈ જાય છે અને ચારણને ખબર હોતી નથી। તલવારના એ જાવા છે કરે છે, તલવાર ફેરવે છે પણ એ તલવારનું જ્ઞાન છે દેવગતિ એટલે કે અકસ્માત રીતે નીકળી જાય છે અને મંદોદર ખાનના એ કુમળા બાળકના ગળામાં છે એ વાટ પડી જાય છે, તેથી તે બાળકનું મૃત્યુ થાય છે। આથી ગામ લોકો બધાએ ક્રોધે ભરાય છે અને ચારણને છે મારી નાખવા માટે દોડે છે। ચારણ છે ત્યાંથી ભાગી જાય છે। મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ એ મારતી ઘોડી, એ ઘોડીનો પ્રકાર છે, એ ઘોડીએ છે એ જાય છે અને એ અતિથી ચારણને પોતાની એ ઘોડી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે। એટલે કે એ યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સચોટ એવી સરસ મજાની લોક વાર્તા છે તે આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે। ધૂળેટીનો પર્વ ક્યારે આવે છે તો કે ફાગણ વદ અને એકમના દિવસે ધૂળેટીનો તહેવાર છે મનાવાઈ રહ્યો છે અને વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરેમોર એટલે ચારે બાજુ છે ગામના આખાના એટલે આખા ગામના છે હેડી હેડીના એટલે કે સરખે સરખા જુવાનો છે યુવાનો છે એ રમી રહ્યા છે। આગલે દિવસે એટલે કે એ હોળીની આગલે દિવસે એટલે ધૂળેટીની આગલે દિવસે જે ઉતાસળીનો પર્વ હોળીનો જે પર્વ હતો ત્યારે એ બધા એ રંગો ઘોળે છે એટલે એ લીલા પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા, તમામને અંગે પંચરંગી છાટણા દીપતા હતા, શોભાયમાન હતા, બધાને છે એ રંગના એ શું કહેવાય કે છાટણા એના છાટા છે ઉડેલા છે, શું કામ તો કે બધા કુદરતી રીતે કલર બનાવેલા હોય છે તે। પણ આજ તો પડવો એટલે ઘેરૈયાએ માજા છાંડી ગયા, કાલે છે રંગ બનાવવામાં આટલા ભરાણા તો આજે તો છે એ પડવો છે, ધૂળેટીનો તહેવાર છે અને ઘેરૈયાઓ હોળી રમનારાઓ છે જાણે કે મર્યાદા મેલી છે। ગાંડા તૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ભરવા માટે છે એ મશગુલ છે। ધૂળેટીનું તો પરવે જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કો, અરે બાપરે વાત જ ન પૂછો। એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે, એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો, ત્યાં તો ઘેરૈયાની મીઠ મહેમાન પરમંડા। એક ધૂળેટી રમનાર વ્યક્તિ કહે છે, ભાઈ જો તો ખરા સામેથી કોઈ નવા કપડાં પહેરી અને કોઈ મહેમાન છે એ ચાલ્યો આવે છે એવું લાગે છે, ચસકો કરી રાડ પાડીને એમ કહે છે ને બધાએ ધૂળેટી રમનારાનું છે ધ્યાન તે મહેમાન તરફ જાય છે। એલા મહેમાનને કોઈ છાંટશો માં બીજાએ મનમાં કહ્યું, મનમાં કહે છે ઓહો મહેમાન છે નવા કપડાં પહેર્યા છે એને કોઈ છે આ રંગ ઉડાડતા નહીં, અરે મહેમાનને કાંઈ રોડિયા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે। કાંવરીએ કહે છે કે અરે મહેમાન મહેમાન ક્યાંથી હોય, એ મહેમાનને જવા દેવાય, એ મહેમાન પાછા કે દી આપણે અહીંયા આવશે, એને તો રંગ ભરવાનો જ। વરી એક કહે છે, સાચું સાચું મહેમાનને રોડો ગોઠિયો માગો, કહે છે સાચી વાત છે મહેમાન પાછા ક્યારે આવશે, એને રંગથી ભરી મેલો અને ગોઠિયો માગો એટલે એની પાસે ભેટ માગો, તમે છે એ કલર ભરવા દો, જો કલર ના ભરવું હોય તો અમે કહીએ અમને ભેટ છે એ આપો, એને ભરી મેલો। એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાઓ મુસાફર સામે દોટ દીધી અને બધાએ ધૂળેટી રમનારા છે બધાએ મુસાફર જે આવી રહ્યો તો મહેમાન તેની સર તરફ દોડે છે, ધોળું બાસતા જેવું પાસ
पासाबंधी केडियु, पगने कांठे त्रण त्रण डोरा, डोरणावाड़ी पगती चोरणी, ऊपर बगसरानी गरेडी कोरनी पछेड़ीनी भेट अने बगलमां दबावेली एक फाटेल तूटेल म्यानवारी तलवार। केडे कोई काळांतरी जूनी कटारी एवो दाढ़ी मूछना घाटा कातरावाळो मेहमान चाल्यो आवे छे। आ हतुं ते मुसाफरनुं बहारी देखाव। केवुं छे तो के धोळुं बास्ता आ जेवुं छे, ए पाशाबंधी केडियुं छे, ए पहेर्युं छे मुलायम कपड़ुं जे छे, रेशमी कपड़ू छे पहरेलू छे पासाबंधी केडियु कमर में बांधवान, अने पगने कांठे छे त्रण त्रण डोरड़ा एटले के बटानवाड़ी छे, पगती चोरणी छे पहरेली छे, बगसरानी छे ए वखणाती जे गरेड़ी कोरनी एटले के एनी कोर उपर गरेड़ीनी डिजाइन आवेली होय छे एवी पछेड़ी एवी चादर छे ए बगल में दबावेली छे, अने एक फाटेल तूटेल म्यानवाड़ी तलवार छे ए केडे राखेली छे, अने कोई काळांतरी जूनी कटारी છે એની પાસે રાખેલી છે। કેવી છે? કાળાંતરી જૂની કટારી હોય તે એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન છે ચાલ્યો આવે છે। કેવી રીતના ચાલ્યો આવે છે? તો કે વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરોમો લેતો લેતો, એ વસંત ઋતુ છે, વન વગડે આંબાની અંદર જે છે એ મોર આવ્યા છે, આંબાના જે ફૂલ છે એને મોર કહેવામાં આવે છે, મોરની સુગંધ લેતો લેતો હાલ્યો આવે છે। કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાએ ઓઢી દીધી હોય એવા શણગાર જોતો, કેસુડાના ફૂલથી જાણે છે એ વનરાય એની ચૂંદડી ઓઢી હોય એવો શણગાર જોતો જોતો એ મહેમાન ચાલ્યો આવે છે। છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલાશ નથી, ધૂળેટીનો પર્વ છે પણ આ મુસાફરને એ ધૂળેટીનો સહેજ પણ આનંદ કે ઉલ્લાસ છે નહીં। એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો, એ મુસાફર જેવો છે એ ધૂળેટી રમનારાઓની પાસે આવે છે તરત બૂમ પાડી ઉઠે છે, કહેવા લાગે છે મને રોડશો માં ભલા થઈ, મને છાડશો માં તમારે તમારે પગે લાગો, કહે છે કે મને રંગવારો ભરશો નહીં, મને કલર ઉડાડશો નહીં, હું તમને પગે લાગુ। પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી, મહેમાન છે ના પાડે છે એટલે ઘેરૈયાઓને ધૂળેટી રમવાવાળાઓને વધારે મજા આવે છે, બમણા તમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા, બધાય છે જોર જોરથી રાડા રાડ બુમા બુમ કરવા લાગ્યા। હા ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિતરી મેલો, લાવો મસ ને ગારો, કોઈ કહે છે ખબરદાર મહેમાનને છે ઓળખાય ને એવા ભરી મેલો ચિતરી મેલો, લાવો મસ, દીવાના છે દીવો પ્રજ્વલિત કરીને એનો ધુમાડો ભેગો કરી અને જે મસ એકત્રિત કરવામાં આવે છે, જે પછી એનાથી કાજળ છે બનાવવામાં આવે, જે આંખમાં લગાડવામાં આવે છે, આવો મસ અને ગારો છે લાવો, મહેમાન ઓળખાય ને એવા ભરી મેલી। જોત જોતામાં તો ધૂળની ડમરીઓ છે ઉડવા માંડી, ઘેરૈયાઓ એક સામટી ઝપટ કરી, મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો। મહેમાન કહે છે અરે રેવા દો, ધીરજ ધરો, એમ પાછળ હટતો જાય પણ જોવાનું આંબુ આંબુ થઈ રહ્યા, પણ એ બધા ઘેરૈયાઓ છે એ મહેમાનને છે એ પાસે આવી ગયા, એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી, તે એમને એમ મ્યાન સુધી વીંઝવા માંડી, એટલે એ ટોળું પોતાથી છેટું રહે, ઘેરૈયાઓ પોતાથી છેટા રહે એટલા માટે એ મ્યાન સુધી તલવાર છે ફેરવવા લાગે છે। ઘેરૈયા ચસ્કા કરતા ઉપર પડવા જાય, પોતે બબ્બે કદમ પાછો હટતો જાય, રેવા દો કરતો જાય, ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી, એ રેડિયા રમણ એ ચસ્કા એ કાલા વાલા એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો, એમાં અચાનક ધબ દઈને કોઈ પડ્યું। મહેમાન છે બધાને રોકે છે, કાલાવાલા કરે છે, રેડિયા રપટ થાય છે, કોઈ બૂમો પાડે છે, એ તલવારના જાવા છે તલવાર ફેરવે છે અને ધૂળની એવી તો આંધી છે એ ચડી છે, એમાં કોઈને કાંઈ દેખાતું નથી, એવામાં અચાનક ધબ દઈને અવાજ આવે છે, એ જેવો અવાજ આવે છે એમાં કોઈ કહે છે અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી, કચરે રે બહુ ભારે થઈ ગઈ, કુંવર છે પડી ગયો છે, હે શું થયું, કુંવરને વાગ્યું છે, અરે કેવું વાગ્યું, થાય કે બહુ વાગ્યું છે, જોખમાણા ઘાયલ થઈ ગયા એવી બૂમો થઈ। મહેમાને કુંવરને તલવાર મારી, કોઈ કહે અરે બોલા મહેમાને આ કુંવરને તલવાર મારી, તો કોઈ કહે અરે પકડજો, તો બીજો કહે અરે એને ઝાલજો, એ ઝાલજો, એવી બીજી છે ચીસ પડી। મુસાફર ચોંક્યો, મુસાફર તો ગભરાઈ ગયો,
અરે આ શું થઈ ગયું? એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે, સીમાડે હળી કાઢી એ તરત છે સીધો રસ્તો પકડી લે છે, એ સીમ તરફ છે દોટ મૂકે છે. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. શું થયું છે એ પૂછવાનું છે સમય રહ્યો નથી અને જોવાનોય સમય રહ્યો નથી. પાછું વળીને નજર નાખવાની હામ પણ નહોતી. પાછું એને ફેરવી અને નજર નાખી અને જોવાની એનામાં હિંમત પણ હતી નહીં. પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. પોતાના હાથમાં એ તલવાર છે, તલવારની કેવી હાલત થઈ છે, કેમાં મ્યાન છે કે નહીં, એ તલવાર લોહી વહેરી ભરી છે કે નહીં, એ જોવાનું એને કાંઈ ભાન છે નહીં, એટલે કાંઈ શુદ્ધિ છે નહીં. કોઈ ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય, કોઈ ગાંડો માણસ દોડતો જતો એમ દોડતો જાય છે મહેમાન, કોઈ છે ખૂની માણસ દોડતો જતો હોય છે એમ છે દોડતો જાય છે. અહીં જાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. અહીં જાપામાં તો ગજબ થઈ ગયો. મંદોદર ખાન દરબારના જે 8 વર્ષનો કુંવર હતો તેને ગળાની ભૂંગળીમાં એટલે કે ગળામાં છે તલવારનો વાઢ પડી ગયો, કાપો બેસી ગયો છે, લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. ઘડી બે ઘડીમાં તો એના હૃદયના ધબકારા બંધ થઈ જશે, એ મૃત્યુ પામશે આવું છે એ થઈ ગયું. પણ આ થયું શું? આ કેવી રીતે થયું? તો કહે છે થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા દૂર રાખવા મહેમાન જે જ્ઞાન શોધી તલવાર આડી વીંઝતો હતો તેનું જ્ઞાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. ઘેરૈયાઓને દૂર રાખવા માટે મહેમાન છે તલવાર વીંઝે છે પણ એ દેવગતિએ એ તલવારમાંથી જ્ઞાન છે નીકળી જાય છે અને તલવારનું જે પીછું છે એ દેવગતિ એટલે અકસ્માત રીતે છે કુંવરના ગળામાં ઘીસોટો કરતી જાય છે અને એ ગળાની અંદર છે એક કાપ પડી જાય છે. કુંવર એક તો કુંભળી વયનું અને નસીબદારનું બચ્યું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા. તરત એ મંદોદર ખાનનો દીકરો છે એ મૃત્યુ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ લોકવાર્તા આપણે અહીં એટલે રાખીએ છીએ. આવતીની લોકવાર્તા છે એ હવે પછીના પીરિયડમાં સમજીશું. અસ્તુ.